નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારી વચ્ચે સર્જાયેલી લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડના ઓનલાઈન ડિસ્ટન્સ લર્નિંગ કાર્યક્રમમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 8 માં વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 3, એનું નામ છે સંશ્લેષિત રેસાઓ અને પ્લાસ્ટિક, એના માટેનું મિત્રો લેક્ચર 3 છે. અગાઉનું જે લેક્ચર છે, અગાઉના લેક્ચરની અંદર આપણે રેયોન વિશે આપણે વાત કરી હતી. મિત્રો, રેયોન એક માનવ સર્જિત રેસા છે, એના પછીના બીજા રેસા છે નાયલોન, બરોબર? નાયલોન છે, બરોબર? તો અગાઉનું જે લેક્ચર છે એની અંદર સરસ રીતે આપણે રેયોન વિશે વાત કરી હતી. રેયોન વિશે સમજ્યા હતા કે લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયા કરી અને રેયોન એટલે કે કૃત્રિમ રેશમ બનાવવામાં આવે છે, બરોબર? એના વિશે આપણે વાત કરી રહ્યા હતા. અને અત્યારે આપણે આજના જે આ લેક્ચરની અંદર આપણે નાયલોન વિશે સમજવું છે. તો નાયલોન એક માનવ સર્જિત રેસા છે, માનવ સર્જિત રેસા છે, એટલે કે મનુષ્ય દ્વારા બનાવવામાં આવેલા રેસા છે, કૃત્રિમ રેસા છે, બરોબર? કુદરતી રેસા છે નહીં. તો નાયલોન એક માનવ સર્જિત રેસા છે, કોઈ પણ પ્રકારના કુદરતી કાચામાલ, કુદરતી કાચામાલ એટલે વનસ્પતિજન્ય કે પ્રાણીજન્યનો ઉપયોગ કર્યા વગર વનસ્પતિજન્ય પેદાશ નો પણ ઉપયોગ કર્યો નથી અને પ્રાણીજન્ય પેદાશ નો પણ ઉપયોગ કર્યો નથી. તો વનસ્પતિજન્ય અને પ્રાણીજન્ય પેદાશ ના ઉપયોગ વગર 1931 ની સાલની અંદર એને બનાવવામાં આવ્યું હતું. જ્યારે અગાઉના લેક્ચરની અંદર આપણે રેયોન વિશે સમજ્યા હતા, તો રેયોન એ કઈ રીતે બન્યું હતું? તો લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયા કરીને બનાવવામાં આવ્યું હતું. જ્યારે આ જે નાયલોન છે, એ નાયલોન એ કુદરતી કાચામાલ એટલે કે વનસ્પતિજન્ય કે પ્રાણીજન્યના ઉપયોગ વગર 1931 સાલમાં એને બનાવવામાં આવ્યું હતું. નાયલોન એ કોલસો, પાણી અને હવામાંથી બનાવવામાં આવ્યું હતું, બરોબર છે? ધ્યાન રાખજો, સમજજો કે નાયલોન કઈ રીતે, તો કોલસો, પાણી અને હવામાંથી બનાવવામાં આવ્યું હતું. આ યાદ રાખજો. જ્યારે રેયોન કઈ રીતે બન્યું હતું? તો લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયા કરીને. જ્યારે નાયલોન કઈ રીતે બન્યું? તો કોલસો, પાણી અને હવામાંથી બનાવવામાં આવ્યું, બરોબર? ઓકે, નાયલોન એ સંપૂર્ણ સંશ્લેષિત રેસા છે, સંશ્લેષિત રેસા હતા. હવે સંશ્લેષિત, તો એનું મિનિંગ મેં તમને અગાઉના લેક્ચરની અંદર કહ્યું હતું કે સંશ્લેષિત એટલે કૃત્રિમ. તો સૌ પ્રથમ સંપૂર્ણ, મિત્રો સંપૂર્ણ એ સંશ્લેષિત રેસા હતા. શું? કોણ? નાયલોન. નાયલોન એ સંપૂર્ણ સંશ્લેષિત રેસા હતા, સંશ્લેષિત એટલે કે કૃત્રિમ રેસા હતા, સંપૂર્ણપણે, બરોબર છે? તો ધ્યાન રાખજો, તમને પ્રશ્ન પૂછે કે સૌ પ્રથમ સંપૂર્ણ સંશ્લેષિત રેસા કયા હતા, તો નાયલોન છે, બરોબર? ઓકે, હવે નાયલોન નો એ ગુણધર્મ છે, નાયલોન ના રેસા મજબૂત, સ્થિતિસ્થાપક અને હળવા હોય છે. મજબૂત તો છે, સાથે સાથે સ્ટેબિલાઇઝેશન નો ગુણધર્મ છે, સ્થિતિસ્થાપક, બરોબર? સ્થિતિસ્થાપક છે અને કેવા છે? બિલકુલ હળવા છે, આ એનો ગુણધર્મ છે. તો યાદ રાખજો કે નાયલોન ના રેસા મજબૂત, સ્થિતિસ્થાપક અને હળવા હોય છે, બરોબર? બીજો એક ગુણધર્મ છે, તે ચમકદાર છે તથા સરળતાથી ધોઈ શકાય તેવા હોય છે. ચમકે છે મિત્રો, ચમકદાર હોય છે અને સરળતાથી એને ધોઈ પણ શકાય છે, અને સરળતાથી ધોઈ શકાય છે અને ચમકદાર છે, તેથી કાપડ બનાવવા માટે તે ખૂબ જ પ્રચલિત થયા હતા. 1931 સાલની અંદર જે વખતે નાયલોનની શોધ થઈ હતી, એ વખતે નાયલોન એ ખૂબ પ્રચલિત થઈ ગયું હતું. કેમ? કારણ કે ચમકદાર હતા, સરળતાથી ધોઈ શકાય તેવા હતા અને એટલા માટે એને કાપડ બનાવવા માટે એનો ઉપયોગ થતો હતો. સાથે સાથે એની અંદર હળવાપણાનો પણ ગુણધર્મ હતો, મજબૂત પણ હતું અને સ્થિતિસ્થાપક પણ હતું. એટલા માટે નાયલોન એ કાપડ બનાવવા માટે ખૂબ જ પ્રચલિત થયા હતા, બરોબર છે? બીજું કે આપણે નાયલોનમાંથી ઘણી બધી ચીજ વસ્તુઓ જેવી કે મોજા, દોરડા, તંબુ, તંબુ એટલે તમે ખ્યાલ હશે, તંબુ ટેન્ટ, બરોબર? તંબુ, ટૂથબ્રશ, ટૂથબ્રશ જે બ્રશ પરના જે ઉપરના જે રેસા હોય છે, બરોબર, દાંતે ઘસવા માટેનો જે બ્રશ એના માટે રેસા હોય છે, તો એ ટૂથબ્રશ, કારના જે સીટ બેલ્ટ, આપણે જે ગાડીની અંદર જે સીટ બેલ્ટ હોય છે એ સીટ બેલ્ટ, બરોબર, સ્લીપિંગ બેગ, પડદા, આ બધી વસ્તુઓ નાયલોનમાંથી બનેલી હોય છે, બરોબર? તો આ ધ્યાન રાખજો કે નાયલોનમાંથી ઘણી બધી ચીજ વસ્તુઓ જેવી કે મોજા, દોરડા,
તંબુ, ટૂથબ્રશ, કારના સીટબેલ્ટ, સ્લીપિંગ બેગ, પડદા વગેરે આપણે નાયલોનમાંથી બનેલી વસ્તુઓ વાપરીએ છીએ. સાથે નાયલોનનો ઉપયોગ પેરાશૂટ તથા પર્વતારોહણ માટેના જે દોરડા છે, બરોબર, પર્વતારોહણ માટે જે લોકો જે દોરડા છે એની અંદર જે દોરડા યુઝ થાય છે એ દોરડા બનાવવા માટે પણ આ નાયલોનનો ઉપયોગ થાય છે, બરોબર. તો આ બીજો એક અન્ય ઉપયોગ નાયલોનનો ઉપયોગ શું છે, તો પેરાશૂટ પર્વતારોહણ માટેના દોરડા બનાવવા માટે નાયલોન એ ખૂબ જ ઉપયોગી છે. અને હકીકતમાં મિત્રો નાયલોનનો એક તાંતળો એટલે કે રેસો એ સ્ટીલના વાયર કરતા પણ મજબૂત હોય છે. કોના વાયર કરતા? સ્ટીલના વાયર કરતા પણ મજબૂત હોય છે, બરોબર છે. તો આપણે નાયલોન વિશે સમજ્યા, બરોબર. નાયલોનના ઉપયોગો શું? તો મોજા, દોરડા, તંબુ, ટૂથબ્રશ, કારના સીટબેલ્ટ, સ્લીપિંગ બેગ, પડદા વગેરે સામાથી બને છે નાયલોનમાંથી. પેરાશૂટ પર્વતારોહણ માટેના દોરડા બનાવવા માટે પણ શાનો ઉપયોગ થાય? નાયલોન. એના ગુણધર્મો શું? તો નાયલોનના રેસા મજબૂત, સ્થિતિસ્થાપક અને હળવા હોય છે. સાથે સાથે સરળતાથી ધોઈ શકાય પણ તેવા હોય છે, માટે કાપડ બનાવવા માટે ખૂબ પ્રચલિત છે. અને નાયલોનનો રેસો સ્ટીલના વાયર કરતા મજબૂત છે, બરોબર. અને સંપૂર્ણ કેવા? સંશ્લેષિત રેસા હતા. સામાથી બનાવવામાં આવ્યું હતું? કોલસો, પાણી અને હવામાંથી બનાવવામાં આવ્યું હતું, બરોબર. તો આપણે નાયલોન વિશે સમજ્યા. પેજ નંબર 33 પર નાયલોન વિશે આપેલું છે. ટેક્સ્ટબુકમાંથી એને શાંતિથી વાંચી લેજો, સમજી લેજો. ખ્યાલ ના આવે તો વિડીયો છે જ તમારી પાસે, વિડીયોને પણ તમે જોઈ શકો છો, બરોબર. અરે આની અંદર તમને નાયલોનના જે ઉપયોગો પૂછે તો એક આ અને આ એ નાયલોનના ઉપયોગો છે. એના ગુણધર્મો માટેનો મુદ્દો તો એક આ અને એક આ નાયલોનના ગુણધર્મો માટેનો મુદ્દો છે, બરોબર. ઓકે, અને આના પછીના આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે નવા મુદ્દા સાથે મળીશું. અસ્તુ.